હાય ફ્રેન્ડ્સ, હું છું ભાવેશને. આજે આપણે ગળું બનાવતા શીખવાનું છે. આગળ પાછળ બેવનું સિમ્પલ રીતે આપણે પરફેક્ટ રીતે બાંહી લગાવતા શીખવાનું છે. અંદર કોઈ પણ જાતનો ફુગ્ગો નહીં, એકદમ ફિનિશિંગવાળો. આપણે સાઈડ ઉપર દબાણ કરતા અને એકદમ નીચે કાપ કેવી રીતે ઉટાય તે પણ શીખવી જોજો. તમને ખ્યાલ આવી જશે, એકદમ સિમ્પલ રીતે અને સહેલી રીતે તમને શીખવાડ્યું છે ભાવેશ લેડીઝ ટેલર. તમે યુટ્યુબ પર સર્ચ કરશો સિવણ ક્લાસના, ગમે તે કામ આપણી ચેનલ ઉપર શીખવા મળી જશે. હવે આપણે અહીં આગળ ટોપ કટિંગ કરેલું લઈ લઈએ. આમાં મેં પહેલેથી ઓલરેડી ઇનર લગાવેલી છે. હવે આપણે અહીં આગળ પહેલાં બાંહી લઈ લેવાની છે. આપણે આમાં છતાં ઊંધી જોઈન ગોઠવવાનું છે. આપણે ઊંધી સાઈડ મૂકીને આપણે પહેલાં અહીં આગળ બાંહી ઉટી નાખવાની છે આ રીતે. અનિમય તમે જમણી સાઈડને ડાબી સાઈડ નહીં કરો તો પણ ચાલશે. અનિમય તમારે ખાલી ઊંધો જ ભાગ જોવાનો છે, પાછળનો ભાગ જોઈ લો. એ સાઈડ તમારે આ રીતે કિનારી વાળી દેવાની છે. સિમ્પલ રીત છે. ને તમે ટોપનું કાં તો કુર્તાનું કટિંગ કરતા ના આવડતું હોય તેનો આપણે સરસ વિડીયો બનાવ્યો છે, નીચે ડિસ્ક્રિપ્શનની મય લિંક મળી જશે. કાં તો ઉપરની સાઈડ મારો સિમ્બોલ દેખાય છે લોગો, એ લોગા ઉપર બી આવી જશે. આપણે બાંહી કમ્પ્લીટ ઉઠાઈ ગઈ, બે સાઈડની છતાં સુધી કમ્પ્લીટ થઈ ગઈ. હવે આપણે અહીં આગળ ટોપ લઈ લઈએ, કુર્તો કે અને હવે આપણે પાછળનું ગળું ને આ આગળનું ગળું એકદમ સિમ્પલ વી ગળું છે એનું એકદમ. એની મેં કેનવાસ કેટલું લેવાનું તે પણ તમને બતાવી દઉં. માપે માપ કેનવાસ તમને લઈ લોજો, એની મેથી બે ઉગળા નીકળી જશે. અહીં આગળ આપણે 8 ઇંચ લેવાનું છે. કેટલું? 8 ઇંચનું માર્ક લેવાનું છે અને 8 ઇંચ આપણે માર્કિંગ કરી દઈએ. અને ઊભું આપણે 10 ઇંચ લેવાનું છે. પછી આપણે અહીં આગળ માર્કિંગ કરીને આ રીતે કટિંગ કરી દેવાનું. તમે છૂટું કેનવાસ લાવતા હોય તેની મેં ઊભું 8 ઇંચને આડું આપણે 10 ઇંચ આ રીતે તમારે લઈ લેવાનું. ને ત્યાર પછી આપણે વચ્ચેથી આ રીતે વાળી દેવાનું છે. અને મેં આગળ પાછળનું બેવનું ગળું કમ્પ્લીટ તમને કાઢીને બતાવું છું. હવે આપણે અહીં આગળ પહેલાં આગળનું ગળું લઈ લઈએ. આગળના ગળે અહીં આગળ જે જોઈન્ટવાળું આ જોઈ લો વી શેપ છે, આ રીતનો આપણે વી શેપ બનાવવાનો છે. અહીં આગળ આપણે વી હવે કેનવાસ લઈ લઈએ. કેનવાસની મેં આપણે જોઈન્ટવાળો ભાગ છે તે આપણે આ રીતે કમ્પ્લીટ ધાર ટુ ધાર, કિનાર ટુ કિનાર મેળવી દેવાનું. અને ત્યાર પછી આપણે પેનથી અહીં આગળ દોરી દેવાનું છે આ રીતે. અને ગળું કમ્પ્લીટ તમારે દોરાઈ ગયું જોઈ લો આ રીતે. અને ત્યાર પછી આપણે કટિંગ કરી દેવાનું છે વી શેપમાં. ને હવે જે વધ્યો બચ્યો ભાગ એ સાઈડ ઉપર મૂકી દેવાનો છે. તેની મેં આપણે પાછળનું ગળું બનાવીશું. અહીં આગળ એક ઇંચ જેટલું રાખીને આપણે કટિંગ કરી દેવાનું છે. આ આપણે કમ્પ્લીટ કેનવાસમાં ગળું કપાઈ ગયું. હવે આપણે પલટાવતા શીખીએ. પહેલાં આપણે વધારાનું જે પણ હોય કાપડ તે લઈ લેવાનું. ટોપનું આપણે અહીં આગળ મૂકી જોવાનું, આવી રહેતું હોય તો આપણે બનાવી દેવા, નાફ આવતું હોય તો આપણે ગમે તે રીતે આગું પાછું કરીને કેનવાસ કમ્પ્લીટ આવે એ રીતનું સેટિંગ કરીને આપણે અહીં આગળ પહેલાં અંદરની સાઈડને ધાર ઉપર મશીન મારી દેવાનું છે આ રીતે. ત્યાં પછી 1/2 ઇંચ જેટલું રાખીને આપણે કટિંગ કરી દેવાનું છે આ રીતે. પછી આપણે અહીં આગળ પટ્ટી વાળી દેવાની છે આ રીતે. અહીં આગળ 1/2 ઇંચનું રાખીને આપણે પટ્ટી આ રીતની વાળી દેવાની, એટલે તમારે કમ્પ્લીટ કેનવાસ કવર થઈ જશે. આપણે પલટાવીએ એટલે તમારે પલટાઈને તમને બતાવું, એટલે તમારે એ જે કેનવાસ છે એ અંદર તમારે કવર થઈ જશે. આ આપણે આ રીતનું કમ્પ્લીટ ગળું થઈ ગયું. હવે અહીં આગળ આપણે આ રીતે મૂકી દેવાનું, સેન્ટરમાંથી મૂકીને જોઈ લેવાનું કમ્પ્લીટ આવી જાય છે તો પછી આપણે અહીં આગળ ચાંપનું મશીન મારી દેવાનું છે. અને અહીં આગળ વી શેપ આવે તો અહીં આગળ ખૂણામાં ગોળી ઊંચી કરીને ફેરવી દેવાનું. ત્યાર પછી સામેની સાઈડ એ રીતે જ ચાંપનું મશીન રાખીને સિલાઈ મારી દેવાની. હવે જે અહીં આગળ રાઉન્ડ શેપ છે તો અહીં આગળ આપણે આ રીતના ચેંકા મારી દેવાના, કાતર વડે સિલાઈની પાર નહીં મારવાના, સિલાઈની અંદરની સાઈડ જ મારવાના. ત્યાં પછી કેનવાસ આ રીતનું પાડી દેવાનું છે અને ઉપર આપણે આ રીતની કવર સિલાઈ કરી દેવાની છે. તે તમને આગળ બતાવું, એક તમારે એકદમ ફિનિશિંગ આવશે. અહીં આગળ આપણે આ રીતે આખામાં કવર સિલાઈ કરી દેવાની ઉપર. હવે અહીં આગળ આપણે ટોપ ઊંધું કરી દઈએ.
અને ત્યાર પછી આપણે આગળ ધાર ઉપર, કેનવાસના ધાર ઉપર મશીન મારી દેવાનું. એટલે તમારે આ સિલાઈની ઝંઝટઈ ના રહે અને એકદમ પરફેક્ટ રીતે બેસી જાય. તમે આ સિલાઈ કરતા હોય તો આ સિલાઈ કરી દેવાની અને તમારે બેસી જાય. આ આપણે કમ્પ્લીટ ગળું વી શેપ તૈયાર થઈ ગયું. હવે આપણે બેક સાઈડ બનાવીએ. બેક સાઈડનું આપણે જે કેનવાસ વધેલું ગોળ આકારમાં બનાવવાનું છે. ગળું ઊંચું છે, નીચું નથી. હવે આ આગળ આપણે કમ્પ્લીટ આ રીતે ગોઠવી દેવાનું. અને આ જે બચેલું કેનવાસ છે તે આપણે આ રીતે અહીં આગળ ગળું કટિંગ કર્યું હોય એની સામેની સાઈડ આપણે આ રીતે મૂકી દેવાનું છે. અને અહીંથી આપણે પેનનું નિશાન કરી દેવાનું. અહીં આગળ આપણે ઊભું સિલાઈ મારવા માટે નિશાન કરી દેવાનું છે. જોઈ લો આ રીતે. ત્યાર પછી આપણે કાતર વડે કટિંગ કરી દેવાનું છે. અને આપણે જે ઊભું મશીન મારવાનું રાખ્યું, નિશાન કર્યું, ત્યાં આગળ આ રીતે મશીન મારી દેવાનું. અને એક ઇંચ જેટલું રાખીને આપણે બધું વધારાનું કટિંગ કરી દઈએ. એટલે આપણા કમ્પ્લીટ ગોળ આકારનું પાછળનું ગળું બની ગયું. અહીં આગળ આપણે કાપડ લઈ લેવાનું છે વધારાનું. અને આપણે અહીં આગળ ધાર ઉપર મશીન મારી દેવાનું અંદરની સાઈડની ધાર ઉપર. ત્યાર પછી અડધા ઇંચનું રાખીને આપણે કટિંગ કરી દેવાનું. અને ચેનલ ઉપર નવાયા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ગુજરાતીમાં આપણે સીવણ ક્લાસના વિડીયો લાવતા રહીએ છીએ. આ રીતે તમારે અહીં આગળ પછી વાળી દેવાનું છે. અહીં આગળ હવે આપણે કેનવાસની ટટ્ટુ ટચ આપણે કટિંગ કરી દઈએ. આ રીતે આપણે કમ્પ્લીટ ગળું પાછળનું બનીને તૈયાર થઈ ગયું. અહીં આગળ હવે આપણે મૂકીને ચાંપનું મશીન મારી દેવાનું છે. અને આપણે હવે શોલ્ડર જોઈન્ટ કરવાનો છે. મેઇન ભાગ છે, સ્કીપ કરતા નહીં, કેમ કે શોલ્ડરની મેં આપણે કવર કરવાનું છે. તે પણ તમને બતાવું કે કવર કઈ રીતે થાય. જે તૈયાર ગાર્મેન્ટમાં આવે છે એ રીતનું જ. અહીં આગળ રાઉન્ડ શેપની મેં આપણે ચેકા માં દેવાના, એટલે કાપડ પકડાય નહીં, એટલા માટે આસાનીથી પલટાઈ જાય. આ રીતે આપણે કમ્પ્લીટ કરી દેવાનું. હવે આપણે છતું નીચે રાખવાનું છે, ઊંધું કરવાનું નથી. હવે ત્યાર પછી આપણે બીજો ફ્રન્ટ લઈ લેવાનો છે આગળનો, તે આપણે ઉપર ઊંધો મૂકવાનો છે. ને આ કેનવાસ હવે પલટાવવાનું નથી. અહીંથી આપણે આ રીતે ઊંચું કરીને જોઈન્ટ મારી દેવાનું. જોઈ લો, ઉપર કેનવાસ અંદરની સાઈડ દબાઈ દેવાનું અને ઉપર આપણે આપણું કેનવાસ લઈ લેવાનું છે. જોઈ લો, આ રીતે તમારે કમ્પ્લીટ કવર કરી દેવાનું. પાછળનો ભાગનું જે કેનવાસ હોય તે ઉપર જ રાખવાનું, નીચે દબાવવાનું નથી. હવે તે પછી બીજી સિલાઈ માં દેવાની છે. એ રીતે આ રીતે તમારે કમ્પ્લીટ કરી દેવાનું. જોઈ લો, ખૂણા કાપી નાખવાના. આ રીતે તમારે કમ્પ્લીટ જોઈન્ટ મારી દેવાનું છે. ત્યાર પછી અહીંથી આ રીતે ખેંચી નાખવાનું. તો તમારે આગળ શોલ્ડર કમ્પ્લીટ કવર થઈ જાય, તમને ખૂંચે પણ નહીં, એકદમ વ્યવસ્થિત રીતે તમારે બેસી જશે. પેલું તમે છૂટું રાખો તે તમને શોલ્ડરના ભાગે ખૂંચ્યા કરે. આની મેં તમને ખૂંચશે ને એકદમ પરફેક્ટ રીતે બેસી જશે. અહીં આગળ મશીન આપણે આગું પાછું કરીને કાઢી લઈએ. એટલે પાછળનું બી ગળું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું. ધાર ઉપર સિલાઈ મારી દેવાની. એટલે આપણા આગળ પાછળનું ગળું કમ્પ્લીટ કવર થઈ ગયું ને શોલ્ડર પણ જોઈન્ટ થઈ ગયો. હવે આપણે સ્લીવ લગાવતા શીખીએ. અહીં આગળ આપણે આ રીતે મૂકી દેવાની છે. હવે આગળના ભાગે ખાડાવાળો ભાગ મૂકવાનો છે બાંયમાં. નીચે આપણે છતું છે એટલે બાંય આપણે ઉપર ઊંધી મૂકવાની છે. અહીં આગળ જોઈ લો. હવે આપણા જે સેન્ટરનો ભાગ છે ચેકો મારેલો, ત્યાંથી આપણે આ રીતે માપી દેવાની. બાંય આપણે કમ્પ્લીટ છે. તમારે વધતી હોય તો બહાર કાઢી નાખવાની, ને ખૂટતી હોય તો થોડીક છોડીને મૂકી દેવાની. આપણે અહીં આગળ કમ્પ્લીટ ચેકો મેળવી દીધો. ને અહીં આગળ થોડો આપણે આ રીતે એડજસ્ટ કરી દેવાનું, સોસ સેદ મારી દેવાનો. એટલે તમારે કમ્પ્લીટ બાંય બેસી જશે. પરફેક્ટ રીતે તમને બાંય લગાવતા શીખવાડું છું. એકવાર ધ્યાન દઈને જોઈ લો જો. આ રીતે તમારે પરફેક્ટ બાંય બેસી જશે. તમે મારો વિડીયો કટિંગનો ના જોયો હોય તો જોઈ લો જો, તમારે બાંય કઈ રીતે પરફેક્ટ બેસાડવી અને પરફેક્ટ કઈ રીતે કટિંગ કરવી એનો વિડીયો બનાવેલો છે ઓલરેડી. આ તમારે બાંય કમ્પ્લીટ બેસી ગઈ. એ રીતે આપણે સામેની સાઈડ પણ બેસાડી દેવાની છે. હવે અહીં આગળ આપણે પાછળનો ભાગ આવશે, ટેકરાવાળો ભાગ. અહીં આગળ આ રીતે જોઈ લો મૂકી દેવાનું છે, ખાડાવાળો ભાગ ને ટેકરાવાળો ભાગ જોઈને. ત્યાર પછી આપણે
અહીં આગળ આ રીતે તમારે બાંહી ચાંપનું મશીન મારીને અડધા ઇંચનું મારશો તો પણ ચાલશે. આ રીતે તમારે કમ્પ્લીટ રાઉન્ડ શેપમાં આવતો હોય ત્યાં આગળ તમારે રાઉન્ડ શેપમાં મૂકતું રહેવાનું છે, વણાંક વાળતું રહેવાનું. આપણા હાથથી જ વણાંક વાળવાનો છે એટલે તમારે પરફેક્ટ બેસી જાય. અહીં આગળ ઉપર આપણે બીજું મશીન મારી દેવાનું છે. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, અને તમારા મિત્ર કાં તો સગા સંબંધી સીવણ ક્લાસનું કામ શીખતા હોય તેની જોડે શેર કરી દેજો તો તેમને પણ આ રીતનું સીવણ ક્લાસનું કામ શીખવા મળે. હવે આપણે અહીં આગળ ફિટિંગ કરવાનું છે. હવે આપણે આ રીતે ઊંધું કરી દેવાનું અને ત્યાર પછી આપણે અહીં આગળ 1.5 ઇંચનું દબાણ રાખીએ છીએ એટલે આપણે અહીં આગળ માપવાની જરૂર નથી. અહીં આગળ ડાયરેક્ટ 1.5 ઇંચ મૂકી દેવાનો અને અહીં આગળ કમરના ભાગે આપણે 1 ઇંચ રાખીએ છીએ. જે મારો વિડીયો જોતો હશે તેને ખ્યાલ હશે કે આપણે અહીં કમરના ભાગે 1 �િંચ મૂકીએ છીએ અને અહીં આગળ આપણે 1.5 ઇંચ ઉપરના ભાગે ચેસ્ટના ભાગે ને કમરના ભાગે ને સીટના ભાગે આપણે 1 ઇંચ મૂકીએ છીએ. અને અહીં આગળ જે તમારે મોહરી હોય તેને અડધું કરીને આગળ મૂકી દેવાનું. આ રીતે તમારે માર્કિંગ કરી દેવાનું છે. ત્યાર પછી જીગજેક મશીન મારી દેવાનું એટલે આગું પાછું કરી દેવાનું એટલે તમારે કમ્પ્લીટ ફિટ થઈ જાય. અને આગળ 1.5 ઇંચનું આપણે જે માર્કિંગ કર્યું છે ત્યાં આગળ આપણે આ રીતે સિલાઈ મારી દેવાની અને મૂડાનો ભાગ તમારે ખાસ ધ્યાન રાખવાનો, તેને મેરવી દેવાનો. અને અહીં આગળના આપણે જે ચેંકા આવે છે કમરનો એ પણ મેરવી દેવાના. અને અહીં આગળ સીટના ભાગનું બી તમારે ચેંકા મેરવી દેવાના છે. તમે મારો વિડીયો જોયો હશે તો તમને ખબર હશે કે હું અહીં આગળ ચેંકા મારું છું. હવે અહીંથી આપણે મશીન બહાર કાઢવાનું નથી, અહીંથી આ રીતે આપણે પાછળ ફેરવી દેવાનું. તમારે કમ્પ્લીટ બીજી પાછળ એક સિલાઈ મારી દેવાની છે આ રીતે. એટલે આ તમારે કમ્પ્લીટ એક સાઈડનું ફિટિંગ થઈ ગયું. આ રીતે તમને ના ફાવતું હોય તમને બીજી એક રીત બતાવું. અહીં આગળ આપણે 1 ઇંચનું જે મશીન માર્યું છે તો અહીં આગળ આ રીતે મૂકીને મશીન આગું પાછું કરી દેવાનું. બે ચેંકા મેરવી દેવાના, ખાસ ધ્યાન રાખવાનું ચેંકા આગા પાછા થવા ના જોઈએ. અને અહીં આગળ આપણે આ મૂડાના ભાગે કમ્પ્લીટ આગળ પાછળનું મેરવી દેવાનું. અને અહીં આગળ જે તમારે બાંહીનું માપ હોય તેનાથી અડધું કર આપણે કરીને અહીં આગળ મૂકી દેવાનું છે, માર્કિંગ કરી દેવાનું. તમારે અહીંથી મશીન હવે બહાર કાઢી લેવાનું. ફરી બીજી વાર અહીંથી મશીન મૂકીને પાછળની સાઈડ જે તમે 1, 2, 3 જે મશીન મારતા હોય એ મારી દેવાનું. એટલે આ તમારે કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું. હવે અહીં આગળ આપણે કાપ ઓટવાના છે, એ તમને પરફેક્ટ રીતે શીખવાડું. અહીં આગળ જોઈ લો, મારે લંબાઈ ખૂટી હતી એટલે મેં સેજ સાધો માર્યો છે. પહેલાં આપણે 1.5 ઇંચનું આ રીતે વાળવાનું, પછી 1.5 ઇંચ આપણે આ રીતે વાળી દેવાનું અને ત્યાર પછી આપણે સિલાઈ મારી દેવાની છે. આપણે સીટની મેં 1 ઇંચનું દબાણ એની માટે જ રાખીએ છીએ કે કમ્પ્લીટ કાપ વાળતા ફાવે 1.5 ઇંચનો. જોઈ લો, પછી અહીં જે આવે સાંધો તે આગળ આપણે આ રીતે પકડીને અહીં આગળ કમ્પ્લીટ ખૂણો આ મેરવી દેવાનો. અને જે જોઈન્ટ આપણે કરેલું સિલાઈ મારેલી ત્યાંથી આપણે ફેરવી દેવાનું છે. અહીં આગળ 1.5 ઇંચનું આ રીતે વાળી દેવાનું અને આપણે મશીન અહીંથી બહાર કાઢી લેવાનું, સામેની સાઈડ લઈ લેવાનું અને ત્યાર પછી આપણે ઓટોમેટિક આ રીતે કાપ વળી જશે. જોઈ લો, આ રીતે તમારે કમ્પ્લીટ વાળી દેવાનું છે. તમારે કમ્પ્લીટ થઈ ગયું. હવે અહીં આગળ આપણે ધાર ઉપર કિનારી ઉપર એક મશીન મારી દેવાનું, એકદમ ધારી ઉપર મશીન મારવાનું છે. અને અહીં આગળ ખૂણો આવે ત્યાં આગળ લાઈન આપણે ઘોડી ઊંચી કરીને પછી પાછું આપણે સામેની સાઈડ એ રીતે મશીન મારી દેવાનું. એટલે આ પરફેક્ટ રીતે તમારે કાપ ઉટાઈને તૈયાર થઈ ગયો. જોઈ લો, હવે એ રીતે આપણે સામેની સાઈડ બી, તમને વિડીયો સ્કીપ કરતો નથી, તમને પૂરેપૂરો વિડીયો બતાવું, તમને ખ્યાલ આવે. અહીં આગળ 1.5 ઇંચ વાળીને પછી આપણે ડબલમાં વાર દેવાનું 1.5 ઇંચ. એટલે તમારે પરફેક્ટ રીતે તમારે આ રીતે બેસી જશે. જોઈ લો, એક સાવ સહેલી રીત છે. આ રીતે તમે વારશો તો તમારે પરફેક્ટ રીતે આ રીતે જોઈ લો અહીં આગળ બેસાડવાની છે. તમારે સીટના ભાગે 1 ઇંચ જ દબાણ રાખવાનું છે તો જ તમારે પરફેક્ટ રીતે બેસશે. હવે અહીંના ભાગે આવે ત્યારે અહીંથી મશીન ઊંચું કરીને આ રીતે ફેરવી દેવાનું છે. ત્યાં આગળ 1.5 ઇંચનું એ રીતે વાળીને પછી આ રીતે આપણે ધાર ઉપર જ મશીન મારવાનું છે. એટલે તમારે પરફેક્ટ રીતે કાપ ઓટાઈ જશે. જોઈ લો આ રીતે.
ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ગુજરાતીમાં આપણે સીવણ ક્લાસના વિડીયો લાવતા રહીએ છીએ અને આપણી ચેનલ ઉપર જે પણ કામ શીખવું હશે તે મળી રહેશે. હવે આપણે અહીંથી મશીન ઊંચું કરીને આપણે ધાર ઉપર મશીન મારી દઈએ એટલે તમારે પરફેક્ટ રીતે બે સાઈડના કાપ ઓટાઈ ગયા. હવે આપણે નીચેની ઓટવાનું છે. અહીંયા આગળ જે મેં સાંધો વાર્યો છે એ બધું મારે આપણે વાળી દેવાનો છે, કેમ કે લંબાઈની મય ખૂટતું હતું એટલે મેં નીચે સાંધો મારેલો ખાલી વારવા માટે એ અંદર વારવામાં જતો રહેશે. આ રીતે તમારે ડબલ કરીને વાળી દેવાનું છે સીધી. અને તમે ટોપનો વિડીયો અને નીચે ડિસ્ક્રિપ્શનની મય મળી જશે કટિંગ કરવાનો, કાં તો ઉપર બી તમને લિંક મળી જશે. સાવ સહેલું કટિંગ છે, તમને પરફેક્ટ રીતે એમાં પણ મેં આ રીતે જ શીખવાડ્યું છે. અહીં આગળ આપણે ધાર ઉપર મશીન મારી દઈએ. આ આપણે કમ્પ્લીટ કાપ ઓટાઈ ગયો. એ રીતે આપણે સામેની સાઈડ ઓટી દેવાનું છે. અહીં આગળ વધારાનું આપણે કટિંગ કરીને નીચે અહીં આગળ પહેલાં ઝીકઝેક કરીને મશીન આગું પાછું કરીને અહીં આગળ આપણે ધાર ઉપર આ રીતે મશીન મારી દેવાનું છે. અહીં આગળ પરફેક્ટ રીતે તમને માહિતી આપી છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ગુજરાતી સીવણ ક્લાસના વિડીયો આપણી ચેનલ ઉપર તમને જોવા મળશે અને રોજ સવારે આપણે 11:30 વિડીયો મૂકીએ છીએ તો નોટિફિકેશન ઓલ કરી દેજો, તમારામાં મળી જાય. અહીં આગળ હવે આ જે આપણે કાપ વાળ્યા પરફેક્ટ રીતે આપણે કાપ વળી ગયા. હવે આપણે અહીં આગળ જે દબાણની મય ચેંકા મારવાના છે તે તમને બતાવો. અહીં આગળ પકડાઈએ પહેલો ચેંકો મારી દેવાનો અને ત્યાર પછી આપણે આ રીતે અહીં આગળ 4 ચેંકા મારી દેવાના. એ રીતે અહીં આગળ તમને જો અહીં આગળ કાપની સાઈડ આ રીતે પહેલો ચેંકો મારી દેવાનો, પછી અહીં આગળ ઝીણા ઝીણા આ રીતે ચેંકા મારી દેવાના. એટલે આ તમારે કમ્પ્લીટ થઈ ગયું. હવે અહીં આગળ આપણે છતું કરી દઈએ. ટોપ આ રીતે તમારે પરફેક્ટ બનીને તૈયાર થઈ જશે. એક નવા વિડીયો સાથે મળીશું 11:30. થેન્ક યુ ફોર વોચિંગ.